તો આ પત્ર ઉપરથી તમને પત્ર લખતા પણ આવડી શકે છે કે પત્રની અંદર કઈ રીતે એડ્રેસ લખવાનો કઈ રીતે અંડરનું લખવાનો બરાબર તો તેની માહિતી પણ તમને આના દ્વારા મળી શકે છે બરાબર તો આપણે આ પત્ર જોઈએ તો પત્રની સાથે સાથે આપણે જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એટલે કે જે અઘરા શબ્દો છે તે પણ સાથે ભણતા ભણતા જ જોઈ લઈશું બરાબર ચાલો ટી ના લિવ્સ ઇન અ ટાઉન કોલ હલો તો લિવ્સ એટલે કે રહેવું તો ટીના ક્યાં રહે છે તો કે ટીના હાલોલ નામના શહેરમાં રહે છે ટાઉન એટલે કે શહેર તો કે હાલોલ નામના શહેરમાં રહે છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એટલે કે તે સરાઉન્ડેડ એટલે કે આ આસપાસમાં આવેલું તો કે બધા તે જે છે તો તે શું હોય છે સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એટલે કે તે બધા નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે બરાબર એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા ફાળ એટલે કે દૂર કે અને તે વડોદરાથી એટલું દૂર પણ નથી લાસ્ટ મંથ લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હલોલ જુઓ ગયા મહિનાની વાત કરેલી છે કે ગયા મહિને ટીના વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી હતી કોની એટલે કે વિલેજ ફેર એટલે કે ગામડાના મેરાની નિયર નિયર એટલે કે નજીક કોની નજીક આવેલું છે તે કે હાલોલ હાલોલ નજીક વિલેજ ફેરમાં ગયા મહિને ટીનાએ ગામડાના મેરાની મુલાકાત લીધી હતી બરાબર જુઓ ફળી આપણે આ વાક્ય જોઈએ ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેરાની મુલાકાત લીધી આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટેડ ફેર ઇન વડોદરા પછી થોડા દિવસ ફ્યુ ડેઝ ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસો પછી સી વિઝિટેડ એટલે કે તેણીએ મુલાકાત લીધી કોની ત્રેડ ફેર એટલે કે ત્રેડ એટલે કે વ્યાપાર ફેર એટલે કે મેરો કે વ્યાપાર મેરાની મુલાકાત લીધી જુઓ થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેરાની મુલાકાત લીધી જુઓ અહીંયા શું આપેલું છે લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ટીનાએ કોની મુલાકાત લીધી હતી વિલેજ ફેરની એટલે કે ગામડાના મેરાની મુલાકાત લીધી હતી બરાબર અને થોડા દિવસ પછી તેણીએ વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી જુઓ અહીંયા ટીનાએ બે મેળાની મુલાકાત લીધેલી છે એક ગયા મહિને લીધેલી છે અને થોડા દિવસો પછી એણે વ્યાપાર મેળાની મુલાકાત લીધેલી છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો જુઓ સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના જુઓ હવે તેણી ટીના જે છે તે કોને પત્ર લખી રહી છે તેની મિત્ર મીનાને પત્ર લખી રહી છે હું લિવ્સ ઇન ભુજ તે ભુજમાં રહેતી તે ભુજમાં રહે છે હું લિવ્સ ઇન ભુજ એટલે કે આજે ટીનાની મિત્ર મીના જે છે તે ક્યાં રહેતી છે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને તે પત્ર લખે છે બરાબર જુઓ હવે કોઈ પણ દિવસ પત્ર લખવાનો હોય તો આપણે શરૂઆત એડ્રેસથી કરવી પડે જેવી રીતના અહીંયા નાએ કઢી છે બરાબર જુઓ શું લખ્યું છે હલોલ ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન ડિયર મીના બરાબર આ રીતે આપણે પત્રની શરૂઆત કરવી પડે પહેલાં એડ્રેસ લખવો પડે બરાબર હવે દાખલા તરીકે આપણે પત્ર લખવો હોય તો આપણે આપણો એડ્રેસ લખવાનો આપણે ક્યાં રહીએ છીએ તે ઉમરવાડા અંકલેશ્વર બરાબર પછી દેટ અને પછી ડિયર આપણે જેને પત્ર લખવો હોય તેનું નામ બરાબર તો અહીંયા મીના પત્ર લખ અરે ટીના પત્ર લખી રહેલી છે કોને મીનાને તેથી કોનો એડ્રેસ લખ્યો છે અહીંયા ટીનાનો બરાબર તો ટીના ક્યાં રહે છે હલોલમાં અને તે કઈ તારીખે પત્ર લખે છે ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એટલે કે પચીસ જુલાઈ બે હજાર ચૌદના ટીના મીનાને પત્ર લખે છે બરાબર તો શરૂઆત એણે આ રીતે કરી કે ડિયર મીના વાહલી મીના જુઓ હવે આગળ થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ફિફ્ટીન્થ જુલાઈ શું કહે છે થેન્ક યુ એટલે કે તારો આભાર ફોર યોર લેટર ઓફ ફિફ્ટીન્થ જુલાઈ એટલે કે પંદર જુલાઈના તારો જે પત્ર આવ્યો હતો તેના માટે આભાર તારો શું કહે છે તારા પંદરમી જુલાઈના પત્ર માટે આભાર બરાબર આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ડોલાવીરા પહેલાં પંદર જુલાઈએ કોણે પત્ર લખ્યો હતો મીનાએ કોને ટીનાને હવે તે પત્રનો જવાબ ટીના આપી રહી છે તો પહેલાં તે શરૂઆતમાં શું કર્યું એડ્રેસ લખ્યો અને પછી કહે છે કે તારો જે પંદર જુલાઈનો જે પત્ર હતો તે બદલ તારો આભાર બરાબર આ રીતે તેની કહે છે અને પછી તે શું કહે છે આઈ વોઝ હેપ્પી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ઢોળાવીરા જુઓ હું ખૂબ જ ખુશ થઈ ઢાળી ઢોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને ઘણો આનંદ થયો રીડ એટલે કે વાંચવું હેપ્પી એટલે કે ખુશ બરાબર તો કે ઢાળી ઢોળાવીરાનો પત્ર વાંચીને મને ખૂબ જ આનંદ થયો આઈ વો આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ જુઓ પહેલાં તેણે તેનો જે પત્ર હતો તેનો જવાબ આપ્યો હવે એ પોતે જે બે ફેરની મુલાકાત લીધેલી છે તેના વિશે પોતાની મિત્રને કહે છે આપણે પણ કશે ફળીને આવીએ તો બીજે દિવસે આવીને આપણે આપણા બધું ફ્રેન્ડને કહીએ ને તો તેવી જ રીતે આ લોકો બંને ફ્રેન્ડો દૂર રહેતી છે એટલે કઈ રીતે વાત કરે છે પત્ર દ્વારા વાત વાત કરે છે બરાબર તો જે ટીના હતી તે પોતે જે બે ફેરમાં ગયેલી આપણે ઉપર જોયું તે એ કયો ફેર વિલેજ ફેર અને બીજો ટ્રેડ ફેર તો એ બંને ફેરની તે અહીંયા તેને વાત કરે છે જુઓ ફર્સ્ટ આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ જુઓ શું કહે છે મેં ગયા મહિને લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ડિફરન્ટ એટલે કે અલગ બરાબર મેં ગયા મહિને બે જુદા જુદા મેરાની મુલાકાત લીધી એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ડેમ અને હું તને તેના વિશે કહેવા માગું છું ટેલ યુ અબાઉટ ડેમ એટલે કે તે જે ફેરની અંદર હું ગઈ હતી તેના વિશે તને કહેવા માગું છું બરાબર હવે આગળ જુઓ ફર્સ્ટ આઈ વિઝિટેડ વિલેજ ફેર જુઓ શું કહે છે ફર્સ્ટ પહેલાં એ ક્યાં ગઈ હતી તે બતાવે છે ફર્સ્ટ આઈ વિઝિટેડ વિલેજ ફેર બીટવીન હાલોલ એન્ડ પાવાગઢ જુઓ શું કહે છે પહેલાં મેં વિલેજ ફેર એટલે કે ગામડાના મેરાની એટલે કે હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામ મેરા જોયો એક ગામડાના મેરામાં ગઈ એટલે કે ગામડાનો મેરો જોયો બરાબર વી વેન્ટ ઢેર ઇન એન ઓટો રિક્ષા અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા ઓટો રિક્ષા એટલે તો બધાએ જોઈ છે ને ઓટો રિક્ષા તો ઓટો રિક્ષામાં ગયા વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ ટેમ્પલ્સ એટલે કે મંદિર ટુ એટલે કે બે સ્મોલ એટલે કે નાના સાઈડ એટલે કે બહારની તરફ બરાબર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ તો શું કહે છે અહીંયા તે એ ગા એ નાના ગામની બહાર બે નાના મંદિરો હતા આઈ વેન્ટ ધેર વિથ માય પેરન્ટ્સ જુઓ આ પત્ર જે છે તે એણે આખો ભૂતકાળમાં લખ્યો છે શા માટે ભૂતકાળમાં લખ્યો છે કારણ કે તે જઈ આવી છે ને પછી તેના મિત્રને બધું જણાવી રહી છે બરાબર તેથી તો આઈ વેન્ટ ધેર વિથ માય પેરન્ટ્સ હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી પેરેન્ટ્સ એટલે કે માતા પિતા બરાબર તો શું કહે છે હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી વી રિચ ધેર ઇન ધ ઇવનિંગ રિસ્ટ એટલે કે પહોંચવું ઇવનિંગ એટલે કે સાંજે અમે ત્યાં ક્યારે પહોંચ્યા હતા સાંજે ઇવનિંગ અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ જુઓ બે મંદિરો વચ્ચેનો ટુ ટેમ્પલ્સ એટલે કે બે મંદિરો વચ્ચેનો બિટવીન એટલે કે વચ્ચેનો વચ્ચેનું ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લા ખુલ્લું મેદાન પીપલ એટલે કે લોકોથી ફૂલ ઓફ પીપલ એટલે કે લોકોથી ભરેલું હતું ભરચક હતું જુઓ શું કહે છે આ લાઈનમાં બે મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું બરાબર આ જે આપણે પેરેગ્રાફ જોયો તેમાં તમને બરાબર ખબર પડી જુઓ આ પહેલાં પેરેગ્રાફમાં તે પોતાના ગામડાના મેરાની જે વાત કરે છે બરાબર શું કહે છે કે મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે ગામનો જે મેરો આવે છે તેમાં ગઈ હતી તે મેરા માટે કોની સેમાં ગઈ હતી તે કે ઓટો રિક્ષામાં ગઈ હતી ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ જુઓ તે ગામની બહાર બે નાના મંદિરો હતા અને ત્યાં તે તેના પેરેન્ટ્સ સાથે ગઈ હતી તે મે ત્યાં તે સાંજે પહોંચી હતી અને ત્યાં બે મંદિરના વચ્ચે જે ખુલ્લું મેદાન હતું તેમાં શું હતું ફૂલ ઓફ પીપલ એટલે કે ઘણા બધા લોકો હતા બરાબર જુઓ આ જે પેરેગ્રાફ છે તમારો તેમાંથી તમને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તે હું તમને કહીને સંભળાવી દઉં છું પહેલો પ્રશ્ન પૂછાઈ શકે તમને વિચ ફેર ડી દીડ ટીના વિઝિટ નિયર હાલોલ કયો ફેર એટલે કે કયો મેરો ટીનાએ વિઝિટ કર્યો હતો મુલાકાત લીધી હતી હાલોલ નજીકના કયા મેરાની મુલાકાત લીધી હતી તો કયા મેરાની મુલાકાત લીધી હતી તેણે વિલેજ ફેરની લીધી હતી તો તમારો જવાબ શું આવશે ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ બરાબર બીજું હાઉ ડીડ ટીના ગો ટુ ધી વિલેજ ફેર ટીના કઈ રીતે વિલેજ ફેરમાં ગઈ હતી ઓટો રિક્ષામાં ગઈ હતી તો તમારો જવાબ શું આવશે ટીના વેન ટુ ધી વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા બરાબર અને ત્રીજો પ્રશ્ન નીકળશે વિથ હોમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર વિલેજ ફેર કોની સાથે ટીના વિલેજ ફેરમાં ગઈ હતી તો શું આન્સર આવશે ટીના વિઝિટી ધ વિલેજ ફેર વિથ હર પેરન્ટ્સ ટીના કોની સાથે ગઈ હતી તેના પિતા માતા પિતા સાથે ગઈ હતી ને તો તમારો જવાબ શું આવશે પેરેન્ટ્સ વિથ હર પેરન્ટ્સ પછી વેન ડીડ ધે ગો ટુ ધી ફેર તેઓ ક્યારે એમ કે ફેરમાં પહોંચ્યા હતા બરાબર તો સાંજે પહોંચ્યા હતા ઇવનિંગ તો આપણો જવાબ શું આવશે ઇવનિંગ ત્યાં કેટલા મંદિર હતા તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે હાઉ મેની ટેમ્પલ્સ આર ઢેર આઉટસાઇડ ધી વિલેજ ગામડાની બહાર કેટલા ટેમ્પલ હતા તો તમારો જવાબ શું આવશે ટુ ટુ ટેમ્પલ્સ હતા બરાબર ચાલો હવે આપણે જુઓ હું તમને પેરેગ્રાફ વાઇઝ પ્રશ્નો પણ બતાવતી જતી છું જેથી તમને પરીક્ષામાં અઘરું પડે નહીં બરાબર હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ ઢેર વેર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઈટમ્સ જુઓ શું કહે છે ત્યાં ઘણી બધી શોપ્સ એટલે કે દુકાન ત્યાં ઘણી બધી દુકાનો હતી શેની દુકાનો હતી ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની દુકાનો એન્ડ અ કલરફુલ બજાર અને કલરફુલ એટલે કે રંગીન બજાર ઘર વપરાશની ચીજોથી હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે કે ઘર વપરાશની ચીજોની રંગીન બજાર હતી જો શું કહે છે અહીંયા ઢેરવેર મેની શોપ્સ ત્યાં ઘણી દુકાનો હતી રમકડાની દુકાન હતી મીઠાઈની દુકાન હતી અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર ભરાયેલું હતું સમ ચિલ્ડ્રન્સ એટલે કે અમુક બાળકો કેટલાક બાળકો વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ ઘણા બાળકો સ્ટેન્ડિંગ એટલે કે ઊભા હતા ક્યાં એટલે કે ફ્રન્ટ ઓફ અ ટોય શોપ એટલે કે રમકડાની દુકાનની સામે ઊભા હતા કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા ધે વેર લુકિંગ એટ એટ અ સ્મોલ પ્લેન ટ્યુ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા સ્મોલ પ્લેન પ્લેન એટલે કે વિમાન લુકિંગ એટલે કે જોવું તેઓના નકડા વિમાનને જોઈ રહ્યા હતા ધ શોપકીપર વોઝ સોવિંગ ધેમ ધ પ્લેન શોપકીપર એટલે કે દુકાનદાર દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો સોવિંગ એટલે કે બતાવવું કે દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો ધ ચિલ્ડ્રન લાફડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી બાળકો આનંદપૂર્વક લાફ્ડ એટલે કે હસ્ય હસવું જોય એટલે કે આનંદપૂર્વક આનંદપૂર્વક હસ્યા અને ક્લેબ્ડ એટલે કે તાળીઓ પાડે ને આપણે આ રીતે તાળી પાણીએ આપણે તો આ રીતે તેઓ લાઉડલી એટલે કે જોરથી મોટેથી બરાબર મોટેથી તાળીઓ પાડી બરાબર આ ફકડાની અંદર શું કીધું છે કે તે જે ત્યાં વિલેજ ફેરમાં ગઈ હતી તે ત્યાં શું હતું તે કે ઘણી બધી દુકાનો હતી શેની સેની દુકાનો હતી ટોય શોપ હતી સ્વીટ શોપ હતી કલરફૂલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ ઘર વપરાશની આઈટમો માટેની દુકાન હતી બાળકો બધા ટોય શોપની સામે ઊભેલા હતા તેઓ ત્યાં શું જોઈ રહ્યા હતા પ્લેન જોઈ રહ્યા હતા અને શોપકીપર તેમને પ્લેન બતાવી રહ્યો હતો અને બાળકો તેને જોઈને ખુશીથી હસતા હતા અને જોશ જોશથી તાલીઓ પાડતા હતા બરાબર આ જે પેરેગ્રાફ આપણે જોયો ક્યાંથી વેર મેની શોપ્સથી લઈને ક્લેબ દ લાઉડલી સુધીનો તો એટલા પેરેગ્રાફમાંથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે ચાલો પહેલો પ્રશ્ન વોટ ડીડ ટીના સી એટ ધી વિલેજ ફેર ટીનાએ ગામડાના ફેરમાં શું જોયું શું જોયું ટીના શો ટોય શોપ સ્વીચ સોફ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટ ધી વિલેજ ફેર બરાબર આ તમારો જવાબ આવશે તેનાએ શું જોયું ટોય શોપ એટલે કે રમકડાની દુકાનો સ્વીટની દુકાનો અને ઘર વપરાશની કલરફુલ બજાર જોઈ બરાબર બીજો પ્રશ્ન વોટ વેર ધી ચિલ્ડ્રન લુકિંગ લુકિંગ એટ બાળકો શું જોઈ રહ્યા હતા શું જોઈ રહ્યા હતા ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન બાળકો નાનકડું પ્લેન જોઈ રહ્યા હતા બરાબર ચાલો ત્રીજો પ્રશ્ન વોટ સોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી શું જોઈને બાળકો ખુશ થઈ રહ્યા હતા ધ ચિલ્ડ્રન લાફ એન્ડ ક્લેબ્ડ લાઉડલી ધી ધેટ ધે વેર હેપી બરાબર કઈ વસ્તુ જોઈને એવું ખબર પડી રહેલી હતી આપણને કે બાળકો ખુશ છે તો બાળકો જોર જોરથી હસતા હતા અને તાળીઓ પાડતા હતા તે જોઈને આપણને ખબર પડી રહી હતી કે બાળકો ખુશ છે હવે પછી બીજો પ્રશ્ન નીકળી શકે એમાંથી વેર વેર ધી ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ બાળકો ક્યાં ઊભા હતા ક્યાં ઊભા હતા બાળકો ધ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ એટ ધી ટોય શોપ બરાબર બાળકો ક્યાં ઊભા હતા ટોય શોપ પાસે ઊભા હતા પછી વોટ વેર ધી ચિલ્ડ્રન લુકિંગ એટ બાળકો ત્યાં શું જોઈ રહ્યા હતા ધ ચિલ્ડ્રન વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ ટોય પ્લેન બરાબર હા તો અહીંયા શું કહે છે આપણે હવે આગળનો પેરાગ્રાફ જોઈએ વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ બરાબર ને મેરી ગો રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફળે તે અહીંયા શું કહે છે અમે નાનકડું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ જુઓ ચકડોળ મેરી ગો રાઉન્ડ એટલે કે નાની જે ચકડોલ હોય તેને મેરી રાઉન્ડ કહી રહ્યા છે અહીંયા કે ચકડોળ ખૂબ જ નાનું હતું બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ એટલે કે મોટી ચકડોલ જે હતું જાયન્ટ વ્હીલ જેને કહી રહ્યા છે ને તે પણ મોટું ચકડોળ ખૂબ ખરેખર ખૂબ મોટું હતું રિયલી હ્યુજ હ્યુજ એટલે કે વિશાળ મોટું એટલે કે મોટી ચકડુલ જે હતી જાયન્ટ વિલ તે ખૂબ જ મોટી હતી ધ પ્લેસ વોલ ધ પ્લેસ વોસ ફૂલ ઓફ નોઈસ પ્લેસ એટલે કે તે જગ્યા તે સ્થળ બરાબર ત્યાં ખૂબ જ ઘોંઘાટ હતો નોઈસ એટલે કે ઘોંઘાટ અવાજ બરાબર ત્યાં ઘો ખૂબ જ ઘોંઘાટ હતો ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઈંગ ફિલ્મ સોંગ્સ ત્યાં ઘણા લાઉડ સ્પીકર ફિલ્મ સોંગ પ્લેઈંગ એટલે કે વગાડવું તો શું વગાડી રહ્યા હતા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વિલ ત્યાં ઘણા બધા બાળકો જાયન્ટ વિલ એટલે કે મોટી ચગડોળમાં બેઠા હતા ઘણા બધા બાળકો એમ મોટી ચગડોળમાં હતા ધેર વેર સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજિત થઈને બરાબર તો તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા હી વોઝ અ જગલર તુ જગલર એટલે કે જાદુગર અમે એક જાદુગર પણ જોયો ત્યાં જાદુગર પણ હતો જુઓ હી વોઝ પ્લેઈંગ વિથ ફાઈવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધી એર જુઓ શું કહે છે તે તે પાંચ ડળાનો ખેલ કરી પ્લેઈંગ વિથ ફાઇવ બોલ્સ એટલે કે પાંચ ડડાનો ખેલ કરી બધા ડડાને કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધી એડ એટલે કે હવા તે બધાને હવામાં રોકી રાખતો હતો ઇટ વોઝ વન્ડરફુલ તે ખૂબ જ અદ્ભુત હતું વન્ડરફુલ એટલે કે અદ્ભુત હતું બરાબર તો આ આખા પેરેગ્રાફમાં પણ તેણે વિલેજ ફેરની વાત કરેલી છે બરાબર વિલેજ ફેર વિશે શું કહેવું છે કે ત્યાં ચકડોળ પણ હતી નાની ચકડોળ મોટી ચકડોળ હતી ત્યાં ખૂબ જ અવાજ હતો ત્યાં ફિલ્મી સોંગ વાગી રહ્યા હતા અને ત્યાં નાના બાળકો જે છે તે જાયન્ટ વિલમાં બેઠેલા હતા તેઓ ખૂબ જ એક્સાઇટેડ હતા અને ત્યાં જાદુગર પણ હતો તે શું કરતો હતો પાંચ બોલ વડે રમતો હતો અને તે પાંચે પાંચ બોલને હવાની અંદર લટકાવી રાખતો હતો તે ખૂબ જ અદ્ભુત હતો બરાબર હવે આ જે પેરાગ્રાફ જોયો આપણે વન્ડરફુલ સુટીનો તે પેરાગ્રાફમાંથી કયો પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ પહેલો પ્રશ્ન વોટ વોઝ ધી જગલર ડુઈંગ જગલર શું કરતો હતો એટલે કે જાદુગર શું કરતો હતો ધ જગલર વોઝ પ્લેઈંગ વિથ ફાઈવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ડેમ ઇન ધી એર બરાબર છેલ્લી લીટી આપણો જવાબ આવશે બીજું વોટ વેર ધી ચિલ્ડ્રન ડુઈંગ બાળકો શું કરી રહ્યા હતા ધ ચિલ્ડ્રન વેર સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ બાળકો ઉત્તેજિત થઈને અવાજ કરી રહ્યા હતા વોટ ડીડ સી એટલે કે ટીના ત્યાં શું જુએ છે તો શું જવાબ આવશે તમારો મેરી રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ બરાબર પહેલી લીટીની અંદર છે ને વિસો મેરીગોરાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ બરાબર બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આવશે વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધી જાયન્ટ વિલ ડુઇંગ બાળકો જાયન્ટ વ્હીલમાં શું કરી રહ્યા હતા સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ એટલે કે એક્સાઇટમેન્ટની અંદર આવીને તેઓ બઢાડા પાડી રહ્યા હતા બરાબર હવે આપણે આગળ જોઈએ આ તેણે કયા મેળાની વાત કરી વિલેજ ફેરની વાત અત્યાર સુધી કરી હવે તે થ્રેડ ફેરની વાત કરશે આફ્ટર સમ ડેઝ વી અ ટ્રેડ ફેર ઇન વડોદરા એટલે કે થોડા દિવસો પછી અમે ત્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળામાં વ્યાપાર મોડા મેળાની મુલાકાત વડોદરામાં લીધી એટલે કે અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી થોડા દિવસો પછી ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ સ્કૂલ ટ્રીપ એટલે કે સ્કૂલનો પ્રવાસ હતો શાળાનો પ્રવાસ હતો એ શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ઢેર ઓન અ સન્ડે અમે ત્યાં રવિવારે ગયા વી વેન્ટ બાય અ બસ અમે ત્યાં બસમાં ગયા ધેર વોઝ નો એન્ટ્રી ફી ત્યાં એન્ટ્રી ફી હતી નહીં ત્યાં કોઈ પણ જાતની એન્ટ્રી ફી નહીં હતી ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ એટલે કે તે પૂરેપૂરું ગ્રાઉન્ડ જે છે હોલ ગ્રાઉન્ડ એટલે કે પૂરું આખું મેદાન શું હતું લાર્જ સ્ટોલ્સ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ એટલે કે વિશાળ દુકાનોથી સ્ટોલ્સ એટલે કે દુકાન તે દુકાનોથી ભરેલું હતું ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઈક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ જો શું કહે છે ત્યાં ઘણી બધી દુકાનોમાં ઇલેક્ટ્રિક સામાન ઇલેક્ટ્રિક ગુડ્સ એટલે કે ઇલેક્ટ્રિક સામાન જેવો કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા બધા દુકાનો હતા ધ ગર્લ્સ ઓન ધી કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ ત્યાં કાઉન્ટર પર જે મેઇન પૈસા લઈ તે કાઉન્ટર કોને કહેવાય પૈસા લેવા માટે જે ઊભેલા હોય ને આપણને બધું બતાવે અને એવું બધું કરે ને કાઉન્ટર પર આપણે જઈએ દુકાનમાં ત્યારે જોઈએ છે ને તો તેવી જ રીતના તેને શું કહેવાય કાઉન્ટર કે કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ વેલ ડ્રેસ્ડ એટલે કે સુસજ્જ પોશાકમાં હતી ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઈલ તેઓ શું કરતા હતા વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન તો કે તે તે છોકરીઓ જે બધા વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ જે આવતા હતા તેના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપતી હતી હસતી જઈને આપતી હતી એકદમ સ્મિતથી તેઓ પ્રશ્નોના ઉત્તર આપતી હતી બરાબર તો હવે એકદમ હસીને તેઓ પ્રશ્ન પ્રશ્નોના જવાબ આપતી હતી આજે આપણે છેલ્લો પેરેગ્રાફ જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે આપણે જોઈ લઈએ બરાબર વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ સ્કૂલ ટ્રીપ ક્યાં હતી ક્યાં હતી ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા સ્કૂલ ટ્રીપ ક્યાં હતી વડોદરામાં ટ્રેડ ફેરમાં ગયા હતા તે હાઉ ડીડ ધી ચિલ્ડ્રન ગો ટુ ધી ટ્રેડ ફેર બાળકો ટ્રેડ ફેરમાં કઈ રીતે ગયા હતા જુઓ વી વેન્ટ બાય અ બસ અમે બસ દ્વારા ગયા હતા બરાબર વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધી ટ્રેડ ફેર ત્યાં કોઈ એન્ટ્રી ફ્રી ફી હતી નો ને જો આવ્યું પહેલી જ લીટીમાં લખ્યું છે ઢેર વોઝ નો એન્ટ્રી ફી બરાબર તો તમારો જવાબ શું આવશે નો ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધી થ્રેડ ફેર બરાબર પછી વોટ સ્ટોલ્સ વેર ઢેર એટ ધી થ્રેડ ફેર કઈ કઈ દુકાનો હતી ત્રેડ ફેરમાં તો કઈ કઈ હતી ઢેર વેર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ બીજી લીટીમાં આવતું છે જુઓ છેલ્લા પેરાગ્રાફની

બરાબર આ પેરેગ્રાફમાંથી આટલા પ્રશ્ન તમને પૂછાઈ શકે આપણે હવે આગળનો પેરેગ્રાફ જોઈએ ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ જુઓ શું કહે છે ત્યાં બીજી રો પણ હતી રો એટલે કે બીજી લાઈન બરાબર કે ત્યાં સ્ટોલની બીજી એક લાઈન હડ પણ હતી તેમાં શું હતું થિંગ્સ એટલે કે વસ્તુઓ એટલે કે ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ હતી વલ વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે આપણે એમ કે ડે ડેમો આપે ને પણ એકદમ સામે રહીને આપણને બતાવવામાં આવે તે બરાબર તો એક સેલ્સમેન એટલે કે એક માણસ સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડર મિક્સર ગ્રાઇન્ડર આપણા ઘરમાં બધાના પાસે છે જ તમે લોકોએ જોયું જ છે બરાબર તો મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો એટલે કે સામે ઊભો રહીને બતાવી રહ્યો હતો કે મિક્સર ગ્રાઇન્ડર કઈ રીતે ઉપયોગમાં લઈ શકે બરાબર ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ બે વુમન શું કરતી હતી ત્યાં ઊભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી હતી બરાબર બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્ન પૂછી રહી હતી આ પેરાગ્રાફમાં તમને ખબર પડી આ પેરાગ્રાફમાં તમને એવું બતાવેલ છે કે બીજી રો પણ હતી એટલે કે બીજી લાઈન પણ તેની અંદર ટ્રેડ ફેરમાં હતી અને તે લાઇનના અંદર એ દુકાનોની એ જે દુકાન હતી તેમાં શું હતું કે ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ હતી અને ત્યાં એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કઈ રીતે થાય તે પણ બતાવી રહ્યો હતો અને બે સ્ત્રીઓ યંગ વુમન ત્યાં અમુક પ્રશ્ન કરી રહી હતી બરાબર તો આ જે આપણે પેરેગ્રાફ પહેલો જોયો આ પેજનો તેના અંદરથી કયો પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લઈએ ચાલો વોટ વોઝ ધી સેલ્સમેન ડુઈંગ સેલ્સમેન શું કરતો હતો ધ સેલ્સમેન વોઝ અહી જુઓ બીજી જ લાઇનમાં ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર બરાબર બીજો વિચ સ્ટોલ્સ વેર ઢેર ઇન અનધર રો બીજી લાઇનમાં કઈ શોપ હતી કઈ દુકાનો હતી સ્ટોલ્સ હતી તો કયો જવાબ આવશે ઇન અનધર રો ઢેર વેર સ્ટોલ્સ પહેલી લાઇનમાં સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન્સ બરાબર તો આ તમારો જવાબ આવે હવે આપણે આગળનો ફકડો જોઈએ વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ શું કહે છે વી વેન્ટ રાઉન્ડ અમે બધે જ ફર્યા અને દરેકે દરેક વસ્તુ એવરીથિંગ એટલે કે દરેકે દરેક વસ્તુ જોઈ એટ ધી અનધર એન્ડ ઓફ ધી ફેર અને મેરાના અંતમાં ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટલે કે મેરો પૂરો થાય ત્યાં કેટલાક ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ એટલે તો ખબર છે ને તમને બધાને પીઝા બર્ગર આપણા બરાબર તો તેને બધાને શું કહેવાય ફાસ્ટ ફૂડ કે કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો હતી સ્ટોલ્સ હતા માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી મારા મિત્રએ પીઝા મંગાવ્યા ઓર્ડર કર્યો એટલે કે પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી વી સેટ ડાઉન અ વેલ વાઇલ એટલે કે થોડી વાર બેઠા હવે થોડી વાર ત્યાં બેઠા એન્ડ સેવર્ડ ધી ફૂડ અને ખોરાકનો સ્વાદ માળ્યો બરાબર ધેર વેર અ કપલ ઓફ સ્વીટ સોપ્સ શું કહે છે કપલ ઓફ એટલે કે અહીંયા કોઈ કપલની વાત નથી કરેલી કપલ એટલે કે એક કરતા વધારે બરાબર એટલે કે ત્યાં મીઠાઈની બે દુકાનો હતી કપલ ઓફ સ્વિટ ઓફ એટલે કે એક કરતાં વધારે દુકાન હતી તો કે મીઠાઈની બે દુકાનો હતી બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ પણ અમે મીઠાઈ ખરીદી નહીં બરાબર આ જે પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ છે તમારો તેની અંદર શું કહેલું છે કે અમે મેરાને એક કે એક વસ્તુ દરેકે દરેક વસ્તુ જોઈ અને મીરાના અંતમાં ત્યાં શું હતું ફાસ્ટ ફૂડની દુકાન હતી અમે મિત્રોએ શેનો ઓર્ડર કર્યો પીઝાનો ઓર્ડર કર્યો સોરી મારા મિત્રોએ પીઝાનો ઓર્ડર કર્યો અને મેં લસ્સીનો ઓર્ડર કર્યો અને પછી અમે ત્યાં ખાવાનાને એન્જોય કર્યું ત્યાર પછી તે શું કહે છે કે ત્યાં બે મીઠાઈની દુકાનો પણ હતી પરંતુ અમે મીઠાઈને ખરીદી નથી આ જે પેરેગ્રાફમાંથી તમને કયો પ્રશ્નો પૂછાઈ શકે તે બરાબર પહેલો પ્રશ્ન વોટ વોઝ ધેર એટ ધી અનધર એન્ડ ઓફ ધી એર એન્ડ એન્ડ ઓફ ધી ફેર એટલે કે મેરાના અંતમાં શું હતું એમ એટલે કે મેરાના અંતમાં ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધી અધર એન્ડ ઓફ ધી ફેર એટલે કે મેરાના જે છેડે શું હતું ફાસ્ટ ફૂડની દુકાનો હતી વોટ ડીડ ટીના ઓર્ડર ટીનાએ શું ઓર્ડર કર્યું ટીના ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી ટીનાએ લસ્સીનો ગ્લાસ મંગાવેલો અને વોટ ડીડ હર ફ્રેન્ડ ઓર્ડર તેના મિત્રએ શું મંગાવ્યું હતું હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા તેના મિત્રએ શું મંગાવ્યું હતું પીઝા જો આ આખા લેટરની અંદર આપણે જોયું કે તેણે તેના બંને જે મીરાની અંદર ગઈ હતી તેના વિશે બતાવ્યું પહેલાં બે પેરેગ્રાફમાં તેણે પહેલાં ત્રણ પેરેગ્રાફમાં તેણે વિલેજ ફેર વિશે બતાવ્યું અને છેલ્લા બે પેરેગ્રાફમાં તેણે તેના ટ્રેડ ફેર વિશે બતાવ્યું હવે પત્ર પૂર્ણ થઈ રહ્યો છે તો પત્ર થતો હોય ત્યારે શું લખવાનું હોય તે જુઓ વી કમ બેક ઇન ધ ઇવનિંગ બરાબર હવે તે મીરાની અંદરથી સાંજે આવી ગઈ હતી ઓકે આઈ વિલ સ્ટોપ નાવ હવે હું પત્રને બંધ કરું છું બરાબર શું કહે છે આઈ વિલ સ્ટોપ નાવ આઈ વિલ સ્ટોપ નાવ હવે હું અટકું છું હવે હું આ પત્રને બંધ કરું છું કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરન્ટ્સ કન્વે એટલે કે વન ડે વંદન કરજે રિગાર્ડ્સ એટલે કે માળા તરફથી ધાડા માતા પિતાને માળા વંદન કહેજે આપણે એવું કહે ને કે સલામ કહેજે તો તેવી જ રીતના શું કહે છે ધાળા માતા પિતાને માળા તરફથી વંદન કહેજે યોર સિન્સિયરલી એટલે કે તાળીવાલી ખળાદીલથી બરાબર ટીના એટલે કે ટીના જે પત્ર લખી રહી છે તે બરાબર આ રીતે તમારે પણ તમારા મિત્રને જો તમે કસે ફળવા ગયા હોય ને તેના વિશે તમારે તેને બતાવવું હોય તો તમે આ રીતે પત્ર લખી શકો છો બરાબર આટલે તમારો આ એક્ટિવિટી થ્રી પૂર્ણ થાય છે થેન્ક યુ સ્ટુડન્ટ્સ